नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा में श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી સામાન્ય જ્ઞાન। એમાં આપણે સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 37 પાઠ 14 તેલીબિયા એમાં આપણે અહીંયા પહેલું ચિત્ર જોઈએ તો આ સના દાણા છે, તો સરસવના દાણા, સરસવમાંથી તેલ બને। બાજુમાં બીજું ચિત્ર જોઈએ તો આ ચિત્ર સનું છે, તલ, તલનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ, તલની ચીક્કી બનાવીએ, તલમાંથી તેલ બનાવીએ છીએ, એ જ પ્રમાણે હમણાં ઉત્તરાયણ આવે છે ને તો આપણે તલમાંથી ચીક્કી બનાવીને ખાઈએ છીએ। નાના બાળકો તલ ખાય છે, ખાઓ છો ને વિદ્યાર્થી મિત્રો? આગળ એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો આ ચિત્ર શાનું છે, તો મગફળી, મગફળીમાંથી આપણે દાણા કાઢીએ તો સિંગદાણા બને, સિંગદાણામાંથી આપણે ચીક્કી બનાવીએ છીએ, ખાવા માટે ઉપયોગી થાય છે। એ જ પ્રમાણે આપણે મગફળીના દાણાનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ। આગળ જોઈએ તો અહીંયા એરંડા છે, સનું ચિત્ર છે એરંડાનું। આ બધા આપણા તેલીબિયા છે, આ બધામાંથી આપણને તેલ નીકળે છે। એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ તો અહીંયા નીચે પ્રવૃત્તિ છે, તેલીબિયામાંથી મળતા તેલને યોગ્ય રીતે જોડો। આ ચિત્રમાં શું દેખાય છે તો અહીંયા તલનું ચિત્ર છે, તો આ તલના ચિત્રને આપણે ક્યાં જોડવાનું? તો અહીંયા તલના ચિત્રને આપણે તલના તેલ સાથે જોડીશું। એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ તો આ શાનું ચિત્ર છે, તો એરંડાનું, એરંડાનું આપણે એરંડાને ક્યાં જોડીશું? તો એરંડાને દિવેલ સાથે અહીંયા જોડીશું। આગળ ત્રીજું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે, તો મગફળી, મગફળીમાંથી શું નીકળે? તો મગફળીમાંથી સિંગનું તેલ નીકળે, સિંગ તેલ આપણે ખાવામાં વાપરીએ છીએ ને, સરસ। આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે, તો સરસવના દાણા, અહીંયા સરસવના દાણામાંથી શાનું તેલ થાય? તો સરસવનું, તો અહીંયા સરસવને આપણે સરસવના તેલ સાથે જોડીશું। આ આપણા બધા તેલીબિયાઓ છે, જેમાંથી આપણે તેલ નીકળતું હોય એને આપણે શું કહેવાય? તેલીબિયા। આપણે હોમવર્કમાં પાઠ 14 તેલીબિયા અહીંયા નીચે તમારે નામ લખવાના છે, સરસવ, તલ, મગફળી, એરંડા, નામ લખી તમારે નીચેના તેલીબિયામાંથી મળતા તેલને યોગ્ય રીતે જોડવાના છે। તો કઈ રીતે જોડશો? તો તમારે તલ લખવાના છે, તલને સામે તલના તેલ સાથે જોડી દેવાનું। એ જ પ્રમાણે એરંડા, તો એરંડાને દિવેલ સાથે જોડવાનું, મગફળીને સિંગ તેલ સાથે જોડવાનું, સરસવને સરસવનું તેલ સાથે જોડવાનું છે। આ આપણું હોમવર્ક છે। ચલો બાળ મિત્રો, આવજો।